નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું છું દીક્ષિતા. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું આજનું પંચાંગ, આજનું દિન વિશેષ, અને તમને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો આપ અમને કોલ પણ કરી શકો છો. તમામ પ્રકારની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, પંચાંગ શું કહે છે આજે? શ્રી ગણેશાય નમઃ. ગજાનનમ ભૂત ગણાધિ સેવિતમ કપિથ જંબુ ફલ ચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશ કારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. સૌ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ. અષાઢ મહિનો કૃષ્ણ પક્ષ અને ત્રીજ છે, મતલબ આજે સંકટ ચતુર્થી છે, મંગળવાર છે, અંગારકી ચોથ છે. સતતારા નક્ષત્ર શોભન યોગ અને વિષ્ટિ નામનું કરણ છે. કુંભ રાશિ છે, ગ અને ષ અક્ષર છે. કુંભ રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ અને ષ રહેશે. જય ગણેશ. બિલકુલ. થી આજનો દિન વિશેષ કેવું રહેશે? ગણપતિ બાપાનું નામ આવે એટલે અંગારકી ચોથ આવે. કારણ કે અંગારકી ચોથના દિવસે ભગવાન ગણપતિની પૂજા વિશેષ કરી અને પ્રિયકર બને છે. ભગવાન ગણપતિ દાદા માટે એમ કહેવાય છે, સુમુખશ્ચ એક દંતશ્ચ કપિલો ગજ કર્ણકઃ લંબો ધરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ્યો ભાલચંદ્રો ગજાનન. આ ભગવાનના 12 નામ છે. દ્વાદશૈતાની નામાનિ ત્રિસંધ્યમ્ય પઠેન નર નચ વિઘ્ન ભયં તસ્ય સર્વસિદ્ધિકરમ પરમ. 3 વખત વ્યક્તિ આ 12 નામનું પારાયણ કરે તો એના જીવનમાં આવતા વિઘ્નો બધા જ દૂર થાય. કોઈ પણ મેલું કપડું હોય અને એને ઠંડા પાણીથી ધોવામાં આવે તો કદાચ એ મેલ જાય અથવા તો ના જાય અથવા તો વહેલો મોડો જાય. પણ સારો સર્ફ લેવામાં આવે અને ગરમ પાણીથી જો એ કપડાને ધોવામાં આવે તો એ મેલ ઝડપથી જતો રહે છે. એમ જ ભગવાન આ ગણપતિ છે આપણા માટે ગરમ પાણી જેવાય. જ્યારે જ્યારે પણ ભગવાન ગણપતિની ઉપાસના કરવામાં આવે ત્યારે એક વસ્તુ મિત્રો ચોક્કસ યાદ રાખીએ આપણે, કે મારા જીવનમાં જે વિઘ્નો આવી રહ્યા છે, વિઘ્નો કયા પ્રકારના છે? વિઘ્નો મારા દ્વારા ઉત્પન્ન થયેલા છે, નિયતિએ મારા માટે નિર્ધારિત કરેલા આ નિયમો છે, અથવા તો કોઈ કાર્યકાળે કરી અને આવી પડેલી મારી આ સમસ્યાઓ છે, સમાધાન માટે મારે શું કરવું? ઘણી વખત સમસ્યાઓ આકરી અને અઘરી લાગતી હોય, આમ મૃત્યુતુલ્ય કષ્ટ જેને કહેવાય, મર્યાક મરશું આવી જ્યારે પરિસ્થિતિ નિર્માણ થતી હોય અને એવા સમયે જો ભગવાન ગણપતિ દાદાની યાદ કરવામાં આવે તો સારામાં સારા પરિણામો આપણને મળતા આજ પણ જોવા મળ્યા છે. એનો મતલબ એવો થાય કે જ્યારે માણસ નિરાશાઓમાં, જ્યારે માણસ હતાશાઓની ઘરતામાં ધકેલાઈ જાય, એવા સમયે અન્યનો આશ્રય લેતા હોઈએ છીએ આપણે, પણ ભગવાન ગણપતિનો આશ્રય કેમ નથી લેતા? કારણ કે નિર્વિઘ્નમ મમ સંસારે નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદ. મિત્રો, ગમે એટલો આખો મહિનો સારો જાય એના માટે સંકટ ચોથની પૂજા કરવી જોઈએ. આખું અઠવાડિયું સારું જાય એના માટે મંગળવારે ભગવાન ગણપતિની પૂજા કરવી જોઈએ. આખો દિવસ સારો જાય મતલબ સવારમાં, બપોરે અને સાંજે ભગવાન ગણપતિની યાદ કરવા જોઈએ. કારણ કે કળિયુગની અંદર જેને જાગતો દેવ, જેમ હનુમાનજી મહારાજ માટે એમ કહેવાય છે કે કળિયુગમાં જાગતો દેવ છે, એમ ભગવાન ગણપતિ પણ કળિયુગમાં જાગતા એવા દેવ છે કે જેના ચરણે શીશ નમાવો એટલે આપણું કામ થાય ને થાય ને થાય, પણ એમાં શ્રદ્ધા જોઈએ. તો આજનો આ મંગળવાર ને ખાસ કરી અને અંગારકી ચોથનું ખૂબ જ મહત્વ છે. આ વર્ષનું કહેવાય ને છેલ્લામાં છેલ્લો આ આપણો અંગારકી ચોથનો મહિમા છે. તો આજના દિવસ માટે ભગવાન ગણપતિને યાદ કરવા પડશે. બપોરનો સમય હોય, ભોજનની અંદર જ્યારે પ્રસાદ બનાવતા હોઈએ ત્યારે જો મોદક કહેતા લાડુ બનાવી શકાય તો ઠીક છે, ચૂરમાનો લાડુ બનાવી શકાય તો ઠીક છે, મોતીચૂર કહેતા બુંદીના લાડુ પણ ભગવાનને ધરાવી શકાય છે. કશું ન કરાય તો સરસ મજાની 2-3 ભાખરી બનાવી દેવામાં આવે, એનો ભૂખો કરી નાખીમાં અંદર ગોળ અને ઘી ઉમેરી અને સરસ મજાનો પોતાના હાથે લાડવા બનાવી, 3 લાડવા જો આજે ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે તો સિદ્ધિ અને બુદ્ધિ સાથે ભગવાન ગણપતિ પ્રસન્ન થાય, આપણા કાર્યમાં આવતા તમામ પ્રકારના અવરોધોને દૂર કરે. એક વસ્તુ આ સાયંકાળ થાય ભગવાન ગણપતિની પાસે બેસી પ્રસાદ ધરાવી સંકટનાશન ગણેશ સ્તોત્રનું પારાયણ કરવામાં આવે, ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રના જાપ કરવામાં આવે, અથવા રીમ ગંગ ગણેશાય નમઃ વર વરદ સર્વજનમે વશમાનાય સ્વાહા આ મંત્રનો જાપ કરીએ તો બધાને પ્રિય બનીએ. બધાને પ્રિય બનીએ એટલે માનો સંકટો દૂર થયા, આપણું કાર્ય થયું, ચંદ્રોદયનો સમય થાય એવા સમયે ભગવાન ગણપતિની પૂજા કરવાવાળા, ભગવાન ગણપતિની આ ચોથ કરવાવાળા વ્યક્તિઓ ચંદ્રોદય થાય ત્યારે ભગવાન ગણપતિની યાદ કરે, ગણપતિનું સ્મરણ કરે, ગણપતિને પ્રસાદ ધરાવે અને ત્યારબાદ ઉપવાસ તોડે તો આ ગણપતિ દાદા આજ પણ કળિયુગની અંદર જાગતા દેવ છે. મિત્રો, તરત કામ કરે, શીઘ્ર કામ કરે એવા ભગવાન ગણપતિ છે. યથાશક્તિ જાપ, યથાશક્તિ માળા, યથાશક્તિ મંત્ર, ગરીબોને દાન પણ આપવાનું ભૂલતા નહીં આજના દિવસ માટે. કપડાં પહેરવાની ઈચ્છા થાય તો લાલ વસ્ત્ર ધારણ કરજો, દાન આપવાની ઈચ્છા થાય તો લાલ વસ્ત્રનું દાન કરજો. કોઈ પણ સારી વસ્તુ જ્યારે સુકનવંતી જ્યારે સાથે આવતી હોય ત્યારે હંમેશા કાર્ય સફળ થતા હોય છે. ઘરે આવવાવાળા વ્યક્તિઓને સામાન્ય એક નાનકડું તિલક કરો ને કંકુનું, તો ભગવાન ગણપતિ રાજી થતા હોય છે. ઉમરો જ્યારે ધોઈએ ત્યારે પણ કંકુના ચાંદલા ભગવાન ગણપતિના નામનું યાદ કરીને કરજો. ઘરમાં પણ જ્યારે પૂજા કરો ત્યારે કંકુનો વધારે ઉપયોગ કરજો મિત્રો, કારણ કે આ ભગવાન ગણપતિને ખૂબ જ પ્રિય છે. રક્તઃ પુષ્પેષુ પૂજિતમ, પુષ્પ કદાચ હોય તમારી પાસે ફૂલ હોય અને એમાં લાલ ફૂલ દ્વારા જો ભગવાન ગણપતિને જે પૂજા કરવામાં આવે તો સમજી લો તમારા બધા જ કાર્ય ભગવાન ગણપતિની કૃપાથી પૂર્ણ થશે.